कच्छ विकास मालधारी संगठन द्वारा रेली स्वरूपे मोटी संख्या में लोग जोड़ाई ने कच्छ कलेक्टर ने आप्यु आवेदन पत्र। गुजरात में 3 भागनी 76% जेटली गौचर जमीन पर दबाण हटावा अने वाड़ाओ खुला करवानी करवाई मांग। मालधारी विकास संगठन द्वारा कच्छ कलेक्टर ने रोष पूर्वक आपवामां आव्यो आवेदन पत्र। सरकार अने उद्योगो द्वारा मालधारीओ माटेनी जे गौचर जमीन 76% जेटली गौचर जमीन पर दबाणो दूर करवा अने अंतरियाळ गामोमां मालधारीओना वाळाओ छे ते खुला थाय तेवी मांग साथे कच्छ विकास मालधारी संगठन कलेक्टर ने आवेदन आपवा पहोंच्या हता, परंतु कलेक्टर हाजर नहोता। मालधारीओ रोषे भराया हता, तेमनी जग्याए नायब कलेक्टर ने आवेदन पत्र आपवा बहार बोलावाया हता, परंतु नायब कलेक्टर बहार न आवता मामलो वधु उग्र बन्यो हतो अने सरकार विरुद्ध सूत्रोच्चार पण करवामां आव्या हता। मालधारी संगठनना होदेदारोए भुजना धारासभ्य નીમાબેન આચાર્ય પર ખુલ્લા પ્રહારો કર્યા હતા। આ સરકાર જનતાની સરકાર નથી, ફેસબુક અને વોટ્સએપ ને મીડિયાની સરકાર છે, આ માર્કેટિંગની સરકાર છે, એટલે એમના ધારાસભ્યોને ટેવ પડી ગઈ છે। એક ફોટો પડાવીને મીડિયામાં આપી દો, જનતાનું જે થાવું હોય તે થાય। મને બહુ એમની પર દયા આવે છે કે ગાયના મોઢા પાસેથી એ લોકો ઘાસ રાખીને ફોટા પડાવે છે અને ખુદ ગૌચરો ચરી જાય છે। ત્યારબાદ અચ્છે દિન અંગે પત્રકારોએ પ્રશ્ન પૂછતા હોદ્દેદારો અને માલધારી લોકો વધુ રોષે ભરાયા હતા। અચ્છે દિન આ ગયે સરકાર કે આ ગયે દલાલો કે આ ગયે ના જનતા કે આય પબ્લિક ને તમે અહીંયા જરા એક વખત નજર કરો, અહીંયા જોઈ શકો છો, શું તમે આ રાજમાં સુખી છો? ના। શું તમે આ રાજમાં સુખી છો? ના। શું જનતાના સારા દાડા આવ્યા? ના। સારા દાડા કોના આવ્યા? સરકારના અને દલાલોના। રાત દિવસ પશુઓ પાછળ મહેનત કરી દૂધનું ઉત્પાદન કરતા માલધારી હોદ્દેદારોને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ રોષપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે 6th માલધારી સંસદ મળી। આ માલધારી સંસદની અંદર આ માલધારી સંસદમાં માલધારીઓએ નક્કી કર્યું કે જે રીતે ગુજરાત સરકાર ગૌચરો લૂંટવાનો કારસો કરી રહી છે, આ ગૌચરો લૂંટતા બંધ કરવા માટે માલધારી સંસદે આજે ઠરાવ કર્યો। આ ઠરાવના ભાગરૂપે આજે કચ્છના અને સમગ્ર ગુજરાતના માલધારીઓ કલેક્ટર કચેરીએ જ્યારે આવેદન પત્ર આપવા માટે આવે છે ત્યારે આ સરકારના આ અધિકારીઓ જનતાના સેવકો, આપણા દેશના વડાપ્રધાન કહે છે કે હું જનતાનો સેવક છું, જ્યારે એ જ સરકારના અધિકારીઓ નોકરો આજે જનતાના માલિક બનીને પોતાની ખુરશીમાં બેસી ગયા છે। એ લોકો સ્પષ્ટ ના પાડે છે કે અમારી ઓફિસમાંથી બહાર અમે આવેદન પત્ર લેવા જતા નથી, જનતાને અમે મળતા નથી। અમારી મુખ્ય માંગણીઓ એ છે કે જે રીતે ગુજરાતની અંદર માલધારીઓના વાળાઓ એના હકના વાળાઓ મળવા જોઈએ, એ વાળા મળતા નથી, એ વાળાઓ એના હકના મળે। ગુજરાતના ગૌચર 76% ચોરાઈ ગયા છે, ગુજરાતમાં 3 ભાગના ગૌચરો લૂંટાઈ ગયા છે, ચોરાઈ ગયા છે, આ ગૌચરો માલધારીઓને પાછા મળે। એ સિવાય દૂધના ભાવમાં એક બાજુ આ સરકાર ગ્રાહકોને લૂંટે છે, દૂધ દે શહેરમાં લોકો ખરીદે છે, એક બાજુ ખરીદનારને લૂંટે છે અને બીજી બાજુ આ પેદા કરનારને લૂંટે છે। આ બે વચ્ચે ₹20 એ લોકો લીટરે જે સરકારના દલાલો ખાઈ જાય છે એ રોકીને ગ્રાહકોને સસ્તું દૂધ આપે અને ઉત્પાદકોને પૂરા ભાવ આપે। અમે બહુ સ્પષ્ટ છે, આ ગુજરાતના માલધારીઓ જ્યારે એકઠા થયા છે અહીંયા, આ સરકારને ગુજરાતના માલધારીઓની ના પડી હોય તો હું સ્પષ્ટપણે માનું છું કે સરકારને આવનાર સમયમાં માલધારીઓ પાઠ ભણાવશે, રાજકીય પાઠ પણ ભણાવશે અને આર્થિક પાઠ પણ ભણાવશે। બીજું, અમે 9મી ઓગસ્ટના દિવસે આજે માલધારીઓએ નક્કી કર્યું છે કે 1 લાખ માલધારીઓનું સંમેલન કરી અને આ સરકાર જો અમારી માંગણીઓ ના સંતોષે તો એના વિરુદ્ધમાં બ્યુગલ ફૂંકાશે।
એ અત્યારે હું એમ કહું કે જો અલગ અલગ જિલ્લાના માલધારીઓ અલગ અલગ રણનીતિ નક્કી કરશે, જરૂર પડે તો સરકાર, જેમ કે અત્યારે દુષ્કાળની સ્થિતિ છે, માંડ 4 કિલો ઘાસ એક માલધારીઓને એક મણ ઘાસ તો એક ઢોર ખાઈ જાય અને 50 પશુઓ એક મણથી ન ધરાય. એટલે જો સરકાર દુષ્કાળના મુદ્દે માલધારીઓના પીવાના પાણીના ઢોર માટે કોણી લાગણીથી નહીં વર્તે અને કોઈ પણ પર હકારાત્મક પરિણામો નહીં આવે તો માલધારીઓને ખબર છે, જેમ આમ કહેવાય ને કે અમે મોટા મોટા આખલાઓને પણ નાથી દઈએ છીએ, તો આ સરકાર રૂપી આખલાને નાથતા અમને આવડે છે.